સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા શક્તિ માતાજીના મંદિરે રાજ્યકક્ષાના ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોની ક્ષત્રિય સમાજની અસ્મિતા ચિંતન બેઠક યોજાઈ। વર્ષોથી ક્ષત્રિય સમાજના ઇતિહાસ અને વર્તમાનને ફિલ્મ જગત અને અલગ અલગ માધ્યમો દ્વારા ખોટી રીતે પ્રસિદ્ધ કરી ક્ષત્રિય સમાજની સાખ અને અસ્મિતાને વારંવાર ભારોભાર નુકસાન કરી રહ્યા છે, ત્યારે ભારત દેશના સમગ્ર ક્ષત્રિય સમાજની સાચી વિરલ અને ઐતિહાસિક અસ્મિતા દેશમાં ખાઈ રહી છે। આવું જ હાલમાં રિલીઝ થતી અટકાવેલ ફિલ્મ તખુબાની તલવારમાં પણ દેખાડીને ક્ષત્રિય સમાજની અસ્મિતાને નુકસાન કરવાનો પ્રયાસ કરેલ છે અને આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને એક કાલ્પનિક અને હાંસી પાત્ર બનાવી ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને યોગદાનોને એક ખોટી રીતે ચિત્રી રાજ્ય સમક્ષ ખોટી રીતે પ્રસિદ્ધ કરવાના ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજ સાથે સમગ્ર ફિલ્મ જગત ભવિષ્યમાં પણ આવું ના કરે એ માટે સુરેન્દ્રનગર ખાતે રાજ્યકક્ષાના ક્ષત્રિય અસ્મિતા ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજની અસ્મિતાની રક્ષાકાર જે ક્ષત્રિય અસ્મિતા મંચનું ગઠન કરાયું હતું અને આ મંચને દરેક જિલ્લાના ક્ષત્રિય સમાજના પ્રમુખશ્રીઓના સહકારથી કાર્ય કરશે અને દરેક જિલ્લામાં મંચ દ્વારા જિલ્લા કક્ષાની ટીમનું ગઠન કરી તખુબાની તલવાર ફિલ્મ મુદ્દે મિટિંગ કરી આગળની કાર્યવાહી માટે ચર્ચાઓ કરશે। આગામી સમયમાં જિલ્લા કક્ષાએ મહત્વના કાર્યક્રમનું એલાન કરાશે। ખાસ આવનાર સમયમાં આ ફિલ્મ બનાવનાર એચજી પિક્ચર અને આ ફિલ્મમાં કામ કરનાર દરેક ઉપર સામાજિક અને કાયદાકીય કાર્યવાહીની રણનીતિની તૈયાર કરવામાં આવશે। આ બેઠકમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, જયદેવસિંહ વાઘેલા, સેજપાલસિંહ ઝાલા, રાજભા ઝાલા, ધ્રુવરાજશ્રી ચુડાસમા, દેવેન્દ્રસિંહ રાણા, નયુભા રાણા સહિત ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરો યુવાનો હાજર રહ્યા હતા। આજ રોજ ઝાલાવાડની ભૂમિ સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગનું ખાસ હેતુ એ છે કે આજે અમે એક ક્ષત્રિય અસ્મિતા મંચની સ્થાપના કરી છે અને આ મંચનો ઉદ્દેશ્ય માત્ર અમારી અસ્મિતા જળવાઈ રહે અને જે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હમણાં છેલ્લે તખુબાની તલવાર ફિલ્મ રિલીઝ થઈ અને એમાં જે રીતે અમારા સમાજને ખરાબ રીતે ચિતરવામાં આવ્યો છે એની અગેન્સ્ટ અમે સખ્ત કાર્યવાહી કરવાના છીએ। બે દિવસમાં જ અમે ફિલ્મના નિર્માતા, નિર્દેશક, એક્ટર, લેરિક્સ જે પણ એમાં જવાબદાર વ્યક્તિઓ છે દરેક વ્યક્તિઓ સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવાના છીએ। પોલીસ કેસ કરીશું, જ્યાં લાગશે ત્યાં કોર્ટ કાર્યવાહી પણ કરીશું અને એમને જવાબ આપીશું અને ભવિષ્યમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મ નહીં પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ક્ષત્રિય સમાજને ખરાબ રીતે ચિતરવાનો કોઈ દુસાહસ ના કરે એ માટે થઈને આ ખાસ કરીને આજે સુરેન્દ્રનગર ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બે ત્રણ દિવસમાં ક્ષત્રિય અસ્મિતા મંચની રચના કરી અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। આપ સૌ જાણો છો એ રીતે વર્ષોથી ક્ષત્રિય સમાજની સ્ટોર ક્ષત્રિય સમાજના ઇતિહાસને, વર્તમાનકાળને અને ભૂતકાળને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અનેક અનેક મીડિયાઓ દ્વારા ખરાબ ચિત્રવામાં આવે છે। આવું જ હાલમાં તખુબાની તલવાર નામનું એક પિક્ચર જે એચજી પિક્ચર પ્રોડ્યુસર દ્વારા બહાર પાડવામાં આવેલું છે, જેમાં ક્ષત્રિય સમાજની અસ્મિતાને ભારોભાર નુકસાન થયું છે અને આ નુકસાનના કારણે ક્ષત્રિય સમાજની સાખ પૂરા દેશમાં ખરડાઈ છે અને ક્ષત્રિય સમાજનું અને દેશનું પ્રતિક, આસ્થાનું પ્રતિક અને સર્વ સમાજનું પ્રતિક એવું તલવાર વિશે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા છે। એના ભાગરૂપે આજે ગુજરાતના ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ એકસાથે ભેગા થયા છે અને ફિલ્મ બનાવનાર એસજી કંપની ઉપર આકરીમાં આકરી પગલાં લેવામાં આવે, સેન્સર બોર્ડમાંથી એને બ્લેકલિસ્ટેડ કરવામાં આવે અને એક કમિટીની રચના કરી અને રાજ્યવ્યાપી આખી ફિલ્મની કઈ રીતે એની ઉપર એક્શન લેવી એના આજે અમે બધી ચર્ચાઓ કરેલી છે। આજરોજ સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં જ જે પિક્ચરનું ટ્રેલર રિલીઝ થયું હતું તખુબાની તલવાર, એ પિક્ચરના ટ્રેલરના જે દ્રશ્યો હતા એમાં ક્ષત્રિય સમાજને ખૂબ જ ધ્રુમિલ કરવાના પ્રયત્નો થયા એ રીતે ચિતરવામાં આવ્યો છે, જેના આધારે જે વાતને લઈને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય યુવાનોમાં રોષ પ્રવર્તો હતો એ રોષને વાચા આપવા માટે થઈને ક્ષત્રિય સમાજના અમુક યુવાનોએ સ્વયંભૂ સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ ચલાવીને મિટિંગ કરવાનું નક્કી કર્યું હતું। એના અનુસંધાને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના સક્રિય યુવાનો જે ક્ષત્રિય સમાજની અસ્મિતાને બરકરાર રાખવા માટે ચિંતિત છે એવા યુવાનો અને સુરેન્દ્રનગર